નમસ્કાર, માય નેમ ઇઝ પ્રતીક્ષા કેસા, શ્રી આર કે પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, પેટલાદ. સબ્જેક્ટ સોશિયોલોજી, મારો ટોપિક છે સામાજિક સંશોધન પરિચય. સામાજિક સંશોધન પરિચયનો અર્થ આપીએ આપણે તો જોઈએ કે સામાજિક સંશોધન એટલે કે શાબ્દિક અર્થ એટલે કે પુનઃશોધ એટલે કે ફરીવાર જે આપણે શોધ કરતા હોય તેમાં આપણે જોઈએ તો કોઈ પણ પ્રશ્ન શરૂઆત કરીએ તો તેમાં શું, શા માટે, કઈ રીતે, ક્યારે, કોણ જેવા પ્રશ્નોના જવાબ શોધવા માટે આપણે સામાજિક સંશોધનનો ઉપયોગ કરીએ છીએ. સામાજિક સંશોધનમાં આપણે જોઈએ તો એવું છે કે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા જાણકારી મેળવી તેને આપણે સામાજિક સંશોધન કહી શકાય છે. પોલિંગ યંગ કહે છે કે સામાજિક સંશોધન એક વૈજ્ઞાનિક સાહસ છે. તેમાં નવી હકીકતોને શોધવું, નવી હકીકતો એટલે કે અત્યારે જે નવી નવી હકીકતો આવી છે તેનું આપણે સંશોધન કરવું જોઈએ અને જે જૂની હકીકતો છે તેની ચકાસણી કરવી જોઈએ. કારણ કે જૂની હકીકતો પણ જાણવી સંશોધન માટે ખૂબ જ અગત્યની છે, સંશોધક માટે. તેમાં જોઈએ તો તેનું પરીક્ષણ પણ આપણે કરવું જરૂરી છે. સામાજિક સંશોધનમાં જીવન અંગેની અનેક સમજૂતીઓની વાત કરવામાં આવેલી છે. તેનું વિશ્લેષણ કરતી અને તેનો ખ્યાલ આપતી એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. સામાજિક સંશોધનમાં મુખ્ય 7 સોપાનો છે તો આપણે ખાલી એક જ સોપાનની વાત ચર્ચા કરવામાં આવી છે કે સંશોધન વિષય અંગેની વિચારણા અને પસંદગી. સામાજિક સંશોધન અંગેની વિષય અંગેની વિચારણામાં જોઈએ તો સામાજિક સંશોધન એ ચોકસાઈપૂર્વક એટલે કે કોઈ પણ વિષય પસંદ કરીએ તે તેની ચોકસાઈપૂર્વક પોતાની એ હોવી જરૂરી છે કે વિષય પસંદ કરતી વખતે સંશોધકે ચોકસાઈ તો રાખવી જોઈએ કે કોઈ પણ વિષયમાં આપણે એને શું જરૂરિયાત છે તો એની પ્રાથમિક પહેલી જરૂરિયાત છે કે પ્રાથમિક જરૂરિયાત તરીકે એને ઓળખાવે છે. પ્રાથમિક જરૂરિયાત એટલે કે કોઈ પણ કારણ વગર સંશોધન કાર્યનો પ્રારંભ થઈ શકે નહીં. સંશોધન કાર્યનો પ્રારંભ કરતાં પહેલાં આપણે સંશોધકે એની વિષયની પસંદગીની ખૂબ જ ચોકસાઈપૂર્વક ખાતરી કરી લેવી જરૂરી છે. તેની અંદર તેના અનેક પાછા પેટા પ્રકારો પડતા હોય છે. એમાં એનો પહેલો પેટા પ્રકાર છે કે વિષય ક્ષેત્રને સમજવાની સંશોધનની શક્તિ. એટલે વિષય ક્ષેત્ર સમજવાની સંશોધનને પોતાને જે વિષય છે એ વિષયને ચોક્કસ રીતે એને પોતે ધ્યાનમાં રાખવો જરૂરી છે. એટલે કોઈ પણ વિષય પસંદ કરતાં પહેલાં એને પોતે એ વિષયમાં એને પોતાને ચોક્કસ શક્તિ છે કે નહીં સમજવાની, પોતાને પૂરેપૂરી સમજ પડે છે કે નથી પડતી, પોતાને એ વિષયમાં આવડત છે કે નહીં, એ બધી બાબતોને તેને ખાસ ધ્યાન રાખવું જરૂરી હોય છે. પછી બીજો પોઈન્ટ છે એનો કે સાધનોની મર્યાદા. એટલે કે સાધનોની મર્યાદામાં જોઈએ તો સંશોધકે વિષય પસંદ કરતા પહેલાં એને પોતાની સાધન જે કે મર્યાદા છે એ ઉપલબ્ધ છે કે નહીં એને ખાસ કાળજી રાખવી જરૂરી છે. કારણ કે તેમાં એવું છે કે પહેલાં પહેલું એને નાણાંની સગવડ જરૂરી છે. કારણ કે સંશોધન કરતી વખતે જે વિષય આપણે પસંદ કરીએ છીએ એમાં આપણું નાણાં મહત્ત્વની વસ્તુ છે કે કોઈ પણ, કારણ કે આપણે સંશોધન કરવા જઈએ ત્યારે હંમેશા કોઈ સારા વિષય ઉપર કરતા હોઈએ તો આપણે બહાર જવાની પણ જરૂર પડતી હોય છે તો ત્યારે નાણાં એની પાછળનો જે કંઈ ખર્ચ વધારે પડતો કરવાનો હોય એ પણ આપણે જરૂરી હોય છે. એની સાથે સાથે નાણાંની સાથે સાથે સમયની અનુકૂળતા, કારણ કે આપણે જે વિષય પસંદ કરીએ છીએ એની સાથે સાથે સમયની અનુકૂળતા ખૂબ જ મહત્ત્વની છે. કારણ કે કોઈ ઘણી વિષય એવો હોય છે કે ખૂબ જ સમય માંગી લેતો હોય છે એટલે તેને કારણે સંશોધકે વિષય એવો પસંદ કરવો જોઈએ કે તેને પૂરી પોતાનામાં જે મર્યાદા છે એને અનુલક્ષીને પોતે કરવું જોઈએ. એટલે કે નાણાંની સગવડ છે, સમયની મર્યાદા છે, સમયની અનુકૂળતા છે અને બીજી વસ્તુ કે જે મદદની એટલે કે જે આપણને મદદ કરનારા બધા છે એની સંખ્યા ખૂબ જ એને લક્ષમાં રાખવી જોઈએ. કારણ કે વિષય જ્યારે પસંદ કરો છો ત્યારે તે આ સંશોધન એવું છે કે આપણે એવું માનીએ કે હું એકલી જાતે કરી શકું એ મહત્ત્વનું નથી. કારણ કે એની સાથે સાથે આપણે જે મદદનીશો છે એ તો આપણે ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણે એકની મદદ તો લેવી આપણે ખૂબ જ જરૂરી હોય છે. એની સાથે ત્રીજો પોઈન્ટ છે કોમા વિભાગમાં છે કે સંશોધન ક્ષેત્રની હદ મર્યાદા. એટલે કોઈ પણ સંશોધક છે જ્યારે સંશોધન કરે છે ત્યારે એની હદ મર્યાદા ખૂબ જ જરૂરી છે. એટલે એને ચોક્કસ સમયને પહોંચી વળવું જોઈએ અને સ્પષ્ટતાપૂર્વક વિષયને સમજી શકાય એ રીતે તેનામાં એ રીતનો વિષય એ પસંદ કરવો ખૂબ જ જરૂરી છે. નમસ્કાર.